આ અદ્ભુત આ અવસર ભાગવત સાંભળવાનો આપણને જ્યારે અહીંયા અવસર મળ્યો છે, એ ભાગવત એ સ્વયં ભગવાનનું રૂપ છે, એ ભાગવતની રચના કરનાર સ્વયં ભગવાન વ્યાસ છે, અને એ ભાગવતની રચના થવાના જે આખું નિમિત્ત છે એમાં ભગવાન શ્રી નરનારાયણ આ ભરતખંડને વિશે બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ તપ કરે છે. અને જ્યારે આ પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ છે એ સમયે બ્રહ્માએ પોતાના કાર્યની સફળતા માટે ભગવાન નરનારાયણની સ્તુતિ કરી છે, અને એ વખતે ભગવાન શ્રી નરનારાયણ દેવે આ બ્રહ્માજીને 4 શ્લોકમાં ભાગવત કહ્યું છે, અને એ બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે, અને એ નારદજીએ ભગવાન વેદવ્યાસને કહ્યું છે. કારણ કે ભગવાન વેદવ્યાસજી જ્યારે ખૂબ ઉદાસ થયા છે 17 પુરાણોની રચના કર્યા બાદ, જ્યારે એમને સંતોષ થયો નથી, 17 પુરાણો બનાવ્યા પછી વ્યાસજીને સંતોષ નથી થયો, એ પણ વિચાર માગી લે છે. જે માણસ આટલા બધા પુરાણો બનાવે તો પણ એમને સંતોષ ના થાય અને મનમાં ઉદ્વેગ રહે છે, આ પણ એક આશ્ચર્ય કરનારું છે. એવામાં નારદજી ત્યાંથી નીકળ્યા છે અને ભગવાન વ્યાસજીને એમ કહ્યું, પ્રભુ આ દુનિયાને આપ એક જ્યારે સાહિત્યનો સંદેશ દેવા માટે નીકળ્યા છો અને તમે કેમ ઉદાસ છો? ત્યારે વ્યાસજીએ નારદજીને એમ કહ્યું કે નારદ, મેં શાસ્ત્રમાં પુરાણો ખૂબ બનાવ્યા છે, પરંતુ એ પુરાણો બનાવ્યા પછી મને મારા માનસની અંદર દ્વિધા ઊભી થઈ છે. નવાઈ લાગશે કે શાસ્ત્રો બનાવ્યા પછી દ્વિધા કેમ ઊભી થઈ? નારદે ભગવાન વ્યાસને કહ્યું કે તમે પુરાણો બનાવ્યા છે એ વંદનીય છે, પરંતુ તમે ભગવાનને જુદા પાડી દીધા છે, બધાએ ભગવાનને તમે નોખા પાડ્યા છે. તમે પુરાણોની અંદર એવા મત મતાંતરોને પુષ્ટિ આપી છે જેનાથી એ વાંચનારો અનુસરણ કરનારો પણ દ્વિધા અનુભવે, અને તમે લખનાર પણ એના જવાબદાર છો. તમે આટલું બધું લખ્યું છતાં પણ તમને સંતોષ નથી થયો, એનું કારણ એ છે કે તમે ભગવાનના શાસ્ત્રના ભગવાનના અવતારોનું તમે સમન્વય નથી કર્યો, ભગવાનમાં ભાગ પાડી દીધા તમે. અને તમે ભગવાન હોવા છતાં જો ભગવાનમાં ભેદ પાડશો તો તમે પણ દુઃખી થશો અને દુનિયા પણ દુઃખી થશે. ત્યારે ભગવાન વેદવ્યાસે એ વાતને સ્વીકારી છે. નારદજીની વાત ભગવાન વ્યાસે સ્વીકારી છે. નારદ, તારી વાત બિલકુલ સાચી છે. મેં માત્ર પુરાણોમાં એક એક અવતારોનું પ્રતિપાદન કર્યું, અને એ પ્રતિપાદન કરી અને બધા અવતારોને મેં નોખા કરી નાખ્યા. આ દુનિયાની મોટામાં મોટી કોઈ સમસ્યા જે ભગવાન વેદવ્યાસને સતાવી એ જ સમસ્યા લોકોને સતાવે છે, કે ભગવાનના નામ ઉપર જે ભેદ પાડવાનારા જે કામો છે એ પોતે પણ દુઃખી થાય છે અને એના અનુસરણ કરનારા પણ દુઃખી થાય છે. નારદે ભગવાન વ્યાસને એમ કહ્યું કે પ્રભુ, તમે ભગવાનને જુદા ના પાડો, ભેગા કરો. ભગવાન એક છે, એનું તમે એનો પ્રચાર કરો. આ દુનિયામાં એક ઈશ્વર છે, એક પરબ્રહ્મ છે, એક માલિક છે, એનું તમે સમન્વય કરો. ભગવાને જે અવતારો ધારણ કર્યા છે, જ્યારે જ્યારે જેવા જેવા રૂપની જરૂર પડી છે તેવા તેવા રૂપ ભગવાને ધારણ કર્યા છે. એ રૂપ અનેક છે પણ સ્વરૂપ એક છે. તમે સ્વરૂપને જુદું પાડ્યું, રૂપના કારણે સ્વરૂપને જુદું પાડ્યું, માટે એ જ તમારી ચિંતા અને ઉદ્વેગનું કારણ છે. માટે ભગવાન એક છે એવું સમન્વય, ત્યારે ભગવાન વેદવ્યાસે નારદજીને કહ્યું કે નારદ, એવું સમન્વય કરનારો કોઈ પણ શાસ્ત્ર દુનિયામાં હોય તો હું એનો વિસ્તાર કરું. ત્યારે નારદે કહ્યું કે હે ભગવાન વેદવ્યાસ, મને મારા પિતાએ બ્રહ્માજીએ જે 4 શ્લોકમાં જે શાસ્ત્ર આપ્યું છે એ તમામ ભગવાનના અવતારોનું સમન્વય કરનારું શાસ્ત્ર છે, અને એ 4 શ્લોકનું ભાગવત નારદજીએ ભગવાન વેદવ્યાસને ભણાવ્યું, અને ભગવાન વેદવ્યાસ આ ભાગવત બનાવવા બેઠા છે. એ 4 શ્લોકનું સ્મરણ રાખી અને જ્યારે એનું લખાણ ચાલુ કર્યું છે ત્યારે સ્વયં ગણપતિ મહારાજ એ લખવા માટે હાજર થયા છે. કોઈ પણ કામ કરવું હોય તો ગણપતિની સ્થાપના વગર એ સિદ્ધિ ન મળે, એટલે ભગવાન વેદવ્યાસજીએ લખાણ કાર્ય કરવા માટે ગણેશજીને બોલાવ્યા છે અને ગણેશજીની સ્તુતિ કરી છે.
कपीथ जंगो फल चारु भक्षणम् उमा सुतम शोक विनाशकारकम् नमामि विघ्नेश्वर पाद पंकजम्। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगदविताय नाननाय श्रुतिय विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गौरी सुताय गणनाथ नमो नमस्ते। गणपति ने पधराव्या छे ने भगवान वेदव्यास बोले छे अने गणपति जी लखे छे। पण गणपति जी ए शरत करी छे કે હું લખવા બેસીશ ત્યારે વચમાં ક્યાંય ઊભો નહીં રહું। અસ્ખલિત ધારામાં અલકનંદાના કિનારે સમ્યાપ્રાશ આશ્રમની અંદર ભગવાન વેદવ્યાસ ભાગવત બોલે છે। જન્માદ્યસ્તયતોન્વયાદિતરત चार्थेष्ण भिग्न स्वरात् तेने ब्रह्मरदाय यादि कवहे मूयन्ति असूरयो तेजो वारी मृदम यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा धामना स्वेन सदा निरस्तकुहकम् सत्यम् परम धीमहि सत्यम परम धीमहि। भगवान नो दिव्य अद्भुत वर्णन करी अने सत्य रूप एवा जे भगवान ए मारो हूँ अपनो ध्यान करू छु। भगवान ने सत्य रूप कही अने बधाज ભગવાનના ભિન્ન ભિન્ન રૂપોને સત્ય નામની અંદર ભગવાન વ્યાસે સમાઈ દીધા છે। ભગવાનના જે રૂપ છે અનેક છે પણ સ્વરૂપ એક છે અને આ ભાગવતને સત્ય રૂપમાં ભગવાન વેદવ્યાસજીએ એને પૂર્ણ કર્યું છે। ગાટ ઘડિયા પછી નામ રૂપ જુદા અંતે તો હે મનો હે ભગવાન શ્રી નરનારાયણનો સંદેશ આ ભાગવત રૂપમાં વ્યાસજી લખે છે ત્યારે ભગવાનનું સ્વરૂપ એ સત્ય રૂપ છે। જેટલા સ્વરૂપ છે જેટલા રૂપ છે એ સત્યને આધીન છે। જ્યાં સત્ય છે ત્યાં ભગવાન છે। ભગવાન કોઈ નામમાં પૂરાતા નથી પરંતુ એ તત્વમાં પૂરાય છે કે સત્ય નામનું તત્વ હોય તો ભગવાન ત્યાં આવે છે।